નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પંકજ શર્મા. દર્શક મિત્રો, આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ, જેમાં આપને જણાવીશું 5 મે થી 11 મે આ એક અઠવાડિયામાં કેવી રહેશે ગ્રહોની ચાલ, કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત, અને સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનો બતાવીશું જબરજસ્ત ફોર્મ્યુલા. રાજકીય દ્રષ્ટિએ કેવા થશે ફેરફાર અને શેરબજારની કેવી રહેશે આગામી ચાલ એ પણ જણાવીશું. દોસ્તો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું પણ નિરાકરણ આપીશું. તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર. બાર રાશિના જાતકો માટે આગામી 5 મે થી 11 મે સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે તેના વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર, જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલા. ચિરાગભાઈ, આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્ર કાર્યક્રમ. શ્રી ગણેશાય નમઃ. સૌપ્રથમ ચિરાગભાઈ, દર્શકો આગામી અઠવાડિયાનું ફળકથન સાંભળવા બેઠા છે ત્યારે આપણે રાશિ પરથી શરૂઆત કરીએ. આજની પહેલી રાશિ જે મેષ રાશિ, તેના માટે આગામી સપ્તાહ શું કહી રહ્યું છે? શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આપ બધા મજામાં હશો. મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા. આપણે દર રવિવારે સવારે મળીએ છીએ અને હું આપ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ. જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું અઠવાડિયું એટલે કે 5 મે થી 11 મે 2024નું અઠવાડિયું આપ બધા માટે કેવું રહેશે. શરૂઆત કરીએ મેષ રાશિથી. ગણેશજી કહે છે મેષ રાશિના જાતકો, આ અઠવાડિયે કાર્યક્ષમતા અને ક્ષમતાની પ્રશંસા કરવામાં આવશે. લોકો તમારાથી પ્રભાવિત થશે, લોકો તમારી વાત માનશે. તમને વ્યાપાર કરી રહ્યા છો તો વેપારમાં સારા ઓર્ડર મળી શકે છે, નવા કોન્ટ્રાક્ટ, નવા ટેન્ડર તમને મળી શકે છે. એમ ગણી લો કે આ અઠવાડિયે મેષ રાશિના જાતકો, તમારા જીવનમાં કંઈક નવું થઈ શકે છે જે તમે કદાચ ધાર્યું પણ નહીં હોય. અનએક્સપેક્ટેડ મોનેટરી ગેઇન્સ, મિત્ર કે સંબંધી સાથે મતભેદની સ્થિતિ પણ થઈ શકે છે. એટલે કોઈ પણ પ્રકારનું કમ્યુનિકેશન, વાતચીત ચાલતી હોય તો સાવધાની રાખજો. જીવનમાં, વ્યાપારમાં કોઈ પણ અન્ય વ્યક્તિને હસ્તક્ષેપ ના કરવા દો. હનુમાનજીને તેલ અને સિંદૂર અર્પણ કરો, ચઢાવો. જરૂરથી તમારા જીવનમાં, તમારા કાર્યમાં આવી રહેલી બાધાઓ, અડચણો તમને દૂર થતી દેખાશે અને તમે પોતાને એક સારા અને અલગ લેવલ ઉપર જોઈ શકશો. આ અઠવાડિયું મેષ રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. વૃષભ રાશિ, ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો, અત્યારે નહીં તો ક્યારે પણ નહીં. જે ડિસિશન્સ લેવા હતા, જે તમને કાર્યો કરવા હતા, એની પાછળ પડી જાઓ. પૈસાની લેવડ દેવડ જેવી બાબતોમાં સાવધાની રાખવાની જરૂરત છે. નોકરી કરી રહ્યા છો તો સારી જગ્યાએ ટ્રાન્સફર, સારું પ્રમોશન તમને મળી શકે છે. વૃષભ રાશિના જાતકો, એમ ગણી લો કે જે તમને પ્રમોશન નહોતું મળ્યું કે જે વસ્તુનું તમે એક્સપેક્ટેશન રાખી રહ્યા હતા, એ એક્સપેક્ટેશન હવે ફૂલફિલ થઈ શકે છે. એ એક્સપેક્ટેશન હવે તમારા ફેવરમાં આવી શકે છે. આ અઠવાડિયું તમારા જીવનમાં, તમારા પ્રોફેશનલ લાઈફમાં એટલે કે નોકરિયાત વર્ગો માટે બહુ જ જબરદસ્ત છે. અણધાર્યું થઈ શકે છે, પણ એ પણ આપણા માટે જે આપણે વિચારેલું છે એવી રીતે છે. આ અઠવાડિયું વૃષભ રાશિના જાતકો, અટકેલા પૈસા પણ તમને પાછા મળી શકે છે, એટલે એના પાછળ પણ થોડોક પ્રયત્ન કરજો. જરૂરથી તમને મજા આવશે. મિથુન રાશિ, ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો, શેરબજારમાં રોકાણ કરી રહ્યા છો, કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યા છો, તો એક્સપાન્શનનું વિચારજો, ફાયદો થશે. તમને તમારા જીવનસાથી તરફથી કોઈક સારા સમાચાર મળી શકે છે, આપસી પ્રેમ વધી શકે છે, આવકના સ્ત્રોત વધશે. બાળકોના સ્વાસ્થ્ય વિશે સાવચેતી રાખશો તો આપણા માટે સારું રહેશે. લાપરવાહી ના રાખતા અને અતિ આત્મવિશ્વાસ ના રાખતા, અતિ આત્મવિશ્વાસ
નુકસાનકારક સાબિત થઈ શકે છે. પૈતૃક સંપત્તિ પણ મળી શકે છે. મિથુન રાશિના જાતકો, આ અઠવાડિયું તમારા જીવનમાં ખુશીઓ લઈને આવનાર છે, એન્જોય કરો. ચોથી રાશિ કર્ક રાશિ. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો, લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવશે. બીજાના મામલામાં દખલ ના આપતા જાતે કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. કોઈના ભરોસે રહેશો તો તમારો ભરોસો તૂટી શકે છે. નોકરીમાં તમારી ક્ષમતા મુજબ, લાયકાત મુજબ તમને પરિણામ મળશે. આપ શું કરી શકો છો? સૂર્યદેવની આરાધના કરી શકો છો. ઓમ રીમ સૂર્યાય નમઃ આ મંત્રનું 101 વખત ઉચ્ચારણ કરશો તો જરૂરથી આપણને લાભ મળશે. કર્ક રાશિના જાતકો, આપણું અઠવાડિયું ખરેખર સારું છે, પણ થોડુંક સાવધાની રાખવાની પણ જરૂરત છે. લાપરવાહી ના રાખતા અલર્ટ મોડ ઉપર સાવધાની રાખશો તો ખરેખર તમને મજા આવશે. સિંહ રાશિ. ગણેશજી કહે છે કે સિંહ રાશિના જાતકો, સામાજિક કાર્યોમાં તમારું જે યોગદાન છે એ જબરદસ્ત રહેશે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો તમને નુકસાનકારક સાબિત થઈ શકે છે. વ્યવસાયમાં કાર્યપ્રણાલીમાં થોડુંક ફેરફાર લાવવાની જરૂરત છે. જીવનસાથીની સલાહ આપણા માટે ફાયદાકારક રહેશે. ગાયત્રી મંત્રનું જાપ કરો, જરૂરથી તમને લાભ મળશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, જે લોકો સ્ટાર્ટઅપ કરવાનો વિચાર કરી રહ્યા છે, જે લોકો કંઈક નોકરી કરી રહ્યા છે, સાઈડ બાય સાઈડ કંઈક વેપાર કરવાનો વિચાર કરી રહ્યા છે, એમના માટે પણ આ અઠવાડિયું સારું છે. સિંહ રાશિના જાતકો, આ અઠવાડિયે તમને કંઈક ને કંઈક એવું મળી શકે છે કે જે તમે એક્સપેક્ટ પણ નહીં કર્યું હોય તમને મળી ગયું. અટકેલા કાર્યો પણ પૂર્ણ થશે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો, અઠવાડિયું આપણા માટે સુખદ અને લાભદાયક રહેશે. પ્રિયજનો સાથે તમારું જે બોન્ડિંગ છે એ વધશે. પહેલાં જે કાર્યો કરેલા હતા જેનું રિઝલ્ટ તમને નહોતું મળતું એનું રિઝલ્ટ મળી શકે છે. પ્રેમ સંબંધોમાં પણ સુધાર આવશે. નવી તકો મળી શકે છે. ભાગીદારીથી લાભ થશે, પણ કોઈના ઉપર વધારે ભરોસો ના કરતા. કન્યા રાશિના જાતકો, જો ભરોસો કરશો તો આપણો ભરોસો તૂટી શકે છે. ભરોસો કર્યા વગર પોતાના ઉપર વિશ્વાસ રાખીને કાર્ય કરો, જરૂરથી આપણને મજા આવશે. અઠવાડિયું આપણું સારી રીતે નીકળશે. બિલકુલ. હવે આપણી સાથે ફોન લાઈન પર દર્શકો જોડાયા છે. ભાવનાબેન છે સુરતથી. ભાવનાબેન, જન્મ તારીખ અને સવાલ પૂછો. 15 ઓગસ્ટ 2018. ઓકે, શું પ્રશ્ન છે? સમય 12:31 PM. આ છોકરો માંદો વધારે રહે છે અને ખૂબ જ ગુસ્સો કરે છે. છોકરાને એક તો છે ને લાસ્ટ ફિંગરમાં, છેલ્લી આંગળીમાં ચંદ્ર પહેરાવો અને તમે છોકરાના બિહાફ ઉપર એક મંત્ર ઉચ્ચારણ કરી શકો છો. ઓમ સોમ સુમાયા નમઃ આ ચંદ્રનો મંત્ર છે. આ કરો અને સોમવારના દિવસે અથવા તો ગુરુવારના દિવસે આપ બાળકના નામનું એક ફાસ્ટ કરી શકો છો. એમ ગણી લો કે આવનારા 2-3 મહિનામાં તમને તમારા બાળકના જીવનમાં કંઈક પોઝિટિવ બદલાવ જોવા મળશે. મણિનગરથી છે અંકિતભાઈ. અંકિતભાઈ, જન્મ તારીખ અને સવાલ. પ્રશ્ન એમના ધંધા માટે, ધંધો આગળ વધતો નથી અને બાળક માટે. ધંધાનો વિચાર કરી રહ્યા છો તો ધંધામાં કંઈક બદલાવ લાવવાની જરૂરત છે, અથવા તો બીજો ધંધો કરવાનું પણ વિચાર કરી શકો છો. અને બાળક માટે પ્લાનિંગ કરો છો તો સપ્ટેમ્બર પછીનો સમય સારો છે. એ સમય દરમિયાન એટલે કે મે 2025ના ફર્સ્ટ હાફમાં તમને કંઈક સારા સમાચાર મળી શકે છે. વડોદરાથી છે સચિનભાઈ. સચિનભાઈ, જન્મ તારીખ જણાવો. 11/8/1990. ઓકે, શું પૂછવા માંગો છો?
મેરેજ માટેનો પ્રશ્ન છે. મેરેજ સચિનભાઈ લગ્નના યોગ સારા લાગે છે આજ વર્ષમાં. જટ મંગની ફટ બ્યા લાગે છે એટલે નવેમ્બર ડિસેમ્બરનો બે જે મહિના છે એ સારા છે. ત્યાં મારા હિસાબથી ઓગસ્ટની આસપાસ તમને સારું પાત્ર મળી શકે છે અને નવેમ્બર ડિસેમ્બરમાં લગ્નના યોગ પણ સારા દેખાય છે. પાલનપુરથી સેજલબેન છે. સેજલબેન જન્મ તારીખ જણાવો. 18-6-2002. મારા બાબાને એમએલટીનું હમણાં પૂરું થઈ ગયું છે. હવે આગળ એનું પ્રિનેશન છે. બાબાનું કરિયરનું જો તમે વિચાર કરી રહ્યા છો, બાબાનું કરિયરનું જે સમય છે એ તો સારો ચાલી રહ્યું છે, પણ થોડુંક હાર્ડ અને થોડુંક સ્માર્ટ એટલે એફર્ટ આપવાની જરૂરત લાગે છે. બાબાને કહો કે કોઈ પણ વસ્તુને ઇગ્નોર ના કરે, બધાનું સમજે વિચારે અને પછી ડિસિશન લે. એફર્ટ્સ આપશે, મને લાગે છે એફર્ટ્સની ક્યાંક ને ક્યાંક કમી છે. એફર્ટ્સ આપશે તો સારા પરિણામો જોવા મળશે. અમદાવાદથી નૈતિકભાઈ છે. નૈતિકભાઈ જન્મ તારીખ અને સવાલ. મારા વાઇફ માટે પ્રશ્ન પૂછવો છે. ઓકે, એમની જન્મ તારીખ જણાવો. 7-12-1993. ઓકે, જન્મનો સમય છે. હવે એમને મારે ફોરેનની અમારે ફાઇલ મૂકવી છે, તો અમારે કયા દેશમાં ફાઇલ મૂકવી એના વિશે જાણવું છે. નૈતિકભાઈ જો તમે વિદેશ જવાનો વિચાર કરી રહ્યા છો તો મારા હિસાબથી તમને કેનેડા માટે ટ્રાય કરવું જોઈએ અને યુએસ કરતાં કેનેડા આપણા માટે સારું રહેશે. અને જો ફાઇલ મૂકવાનો વિચાર કરી રહ્યા છો તો સપ્ટેમ્બરનો મહિનો સારો છે. ઓગસ્ટ પછીનો, 21 ઓગસ્ટ પછીનો સમય એટલે સપ્ટેમ્બરના મહિનામાં કરશો તો આવનારા સમયમાં નૈતિકભાઈ જરૂરથી તમને સારા પરિણામો જોવા મળશે. વિસાવદરથી શૈલેષભાઈ છે આપણી સાથે. શૈલેષભાઈ જન્મ તારીખ અને સવાલ. 8-11-89. ઓકે, પ્રશ્ન. લગ્ન 2025માં લાગે છે અને ધંધા માટે હાલનો સમય સારો નથી, બરાબર નથી. નોકરી ઉપર જો નોકરી કરી રહ્યા છો કે નોકરીનું વિચાર કરી રહ્યા છો તો નોકરી ઉપર ફોકસ આપો. અને ખરેખર જો ધંધો કરવા માંગતા હો તો 4 મહિના પછી થોડુંક એક્સપાન્શનનું વિચારો. સારા ક્લાયન્ટો, સારું લાભ મળશે. બિલકુલ, આપણે આ ચર્ચાને હાલ જારી રાખીશું. હાલ એક બ્રેકનો સમય છે. બ્રેક બાદ જ્યારે પાછા ફરીશું ત્યારે વાત કરીશું તુલા, વૃશ્ચિક અને ધનરાશિની. મળીએ બ્રેક બાદ. સ્વાગત છે જ્યોતિષ ચક્ર વિશેષ કાર્યક્રમમાં અને હવે આપણે વાત કરીશું તુલા રાશિની. ચિરાગભાઈ આપણી સાથે છે. ચિરાગભાઈ, તુલા રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ શું લઈને આવ્યું છે? આપણે આવીશું 7મી રાશિ, તુલા રાશિ ઉપર. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો, જે ઉતાર ચઢાવ ચાલી રહ્યું હતું એ હવે સ્ટેબલ થતું દેખાશે. તમે સફળતાના દ્વાર પર રહેશો, મનની વાત સાંભળશો અને મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેશો. તુલા રાશિના જાતકો, મિત્રોનો, પરિવારવાળાઓનો તમને સહયોગ મળી શકે છે અને લવ લાઈફમાં પણ ખુશીઓ આવશે. જો રિલેશનશીપને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવાનો વિચાર કરી રહ્યા છો તો એના માટે પણ અઠવાડિયું સારું છે. ઉતાવળમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય ના લેતા, ઉતાવળમાં લીધેલા નિર્ણયો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ક્યાંક રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો, પ્રોપર્ટી ખરીદવાનું વિચાર કરી રહ્યા છો તો આ અઠવાડિયું એના માટે સારું છે. આ અઠવાડિયું લીધેલા નિર્ણયો પ્રોપર્ટી સંબંધિત તમને ફાયદાકારક રહેશે. અઠવાડિયું સારી રીતે રહેશે. 8મી રાશિ, વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો, તમે ઉર્જાથી અને ઉત્સાહથી ઘેરાયેલા રહેશો. સાથીદારો તમને શ્રેષ્ઠ નોકરી શોધવામાં મદદ કરી શકે છે. શેર બજારમાંથી તમને સારી આવક મળી શકે છે. નવા સંપર્કો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશો તો આપણા માટે સારું રહેશે. વૃશ્ચિક રાશિના જાતકો, થોડુંક વધારે બદલાવ લાવવાની જરૂરત છે. જેટલું તમે તમારા અંદર બદલાવ લાવશો એટલું તમારા માટે ફાયદાકારક રહેશે. ચેન્જ, પરિવર્તન, એ પરિવર્તન તમને ક્યાંક ને ક્યાંક લાભકારક રહેશે. વ્યાપાર કરી રહ્યા છો, વ્યાપારને વધારવાનું વિચાર કરી રહ્યા છો, એક્સપાન્શનનો વિચાર કરી રહ્યા છો તો એ એક્સપાન્શન આપણા માટે ખરેખર ફાયદાકારક રહેશે. અને એક્સપાન્શન પણ આપ આ અઠવાડિયે કરી શકો છો. આ અઠવાડિયું વૃશ્ચિક રાશિના જાતકો સારી રીતે નીકળશે. 9મી રાશિ, ધનરાશિ. ગણેશજી કહે છે ધનરાશિના જાતકો, મંગલના લીધે તમને સ્ટેબિલિટી જોવા મળશે. નવી યોજનાઓ શરૂ કરવા માટે શ્રેષ્ઠ સમય છે. સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં યોગ્ય સફળતા જોવા મળશે.
બિઝનેસમાં નવું કામ શરૂ કરવા માટે પણ સમય બહુ જ સારું છે. તમે અનુભવી લોકોનો સહયોગ પણ મળશે. મનોરંજન અને મોજ મસ્તીમાં પણ તમારો સમય પસાર થશે. ધનરાશિના જાતકો, એમ ગણી લો કે આ અઠવાડિયે તમે પ્રોફેશનલ લાઈફ, પર્સનલ લાઈફ સારી રીતે એન્જોય કરી શકશો. આ અઠવાડિયું આપણું સારી રીતે નીકળશે. બિલકુલ. આગળ આપણે વાત કરીશું મકર, કુંભ અને મીન રાશિની, પરંતુ હાલ સમય છે એક નાનકડા વિરામનો. એક વાત ફરી એકવાર આપનું સ્વાગત છે. હવે આપણે વાત કરીશું મકર રાશિની. ચિરાગભાઈ, મકર રાશિની જો વાત કરીએ તો આગામી સપ્તાહ શું ખાસ રહેશે? હવે આપણે આઈએ દસમી રાશિ મકર રાશિ ઉપર. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો, પાછું આ અઠવાડિયે યાત્રા આપણા માટે પરિવર્તન લઈને આવનાર છે. કોઈ પણ પ્રકારની લોન ના લેતા સંબંધો બગડી શકે છે. ઉધાર પૈસા ના લેતા નાણાકીય બાબતોમાં સુધારો જોવા મળશે. ઘરનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. મકર રાશિના જાતકો, ગણેશજીની પૂજા કરશો તો જરૂરથી સારું પરિણામ તમને જોવા મળશે. પરિવારના સભ્યો સાથે આનંદદાયક સમય પણ પસાર થશે. આ અઠવાડિયે મકર રાશિના જાતકો, કોઈ પણ પ્રકારનું તમે સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છો, નવું વ્યાપાર કરવાનું વિચાર કરી રહ્યા છો, એક વ્યાપાર કરી રહ્યા છો, બીજું વ્યાપાર કરવાનું વિચાર કરી રહ્યા છો, તો એના માટે પણ અઠવાડિયું સારું છે. કંઈક તમને સારું પરિણામ મળી શકે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, પોલિટિકલ સપોર્ટ તમને આ અઠવાડિયે મળશે. કોઈ બ્યુરોક્રેસીથી સપોર્ટ તમને મળી શકે છે. કોઈ પણ પ્રકારનો મજબૂત સપોર્ટ, પ્રભાવશાળી સપોર્ટ તમને મળશે. અને એ સપોર્ટના લીધે તમે ક્યાંક ને ક્યાંક સારી પોઝિશન ઉપર, પોતાના વ્યવસાયને સારી પોઝિશન ઉપર લઈ જઈ શકો છો. આ અઠવાડિયું મકર રાશિના જાતકો, આપણું સારી રીતે જશે. કુંભ રાશિ, ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો, અત્યારે નહીં તો ક્યારે નહીં, આ અઠવાડિયું થોડુંક સમય સામાજિક પ્રવૃત્તિઓમાં આપશો. તમે મહેમાનોના આગમનથી તમારું જે ઉત્સાહ છે એ જબરદસ્ત રહેશે. કોઈ પણ વાદ વિવાદમાં ના પડતા વેપાર સંબંધિત સમસ્યાઓનો ઉકેલ પણ તમે મેળવી શકશો. જરૂરિયાતમંદ લોકોને મદદ કરશો. કુંભ રાશિના જાતકો, જે નિર્ણયો લેવાના હતા એ નિર્ણયો તમે આ અઠવાડિયે લેશો તો ખરેખર આપણા માટે લાભદાયક સ્થિતિ બનીને રહેશે. વધારે અહંકાર અને ગુસ્સાની સ્થિતિમાં ના ફસાતા. અહંકાર અને ગુસ્સો, અહંકાર અને ક્રોધ નુકસાનકારક સાબિત થઈ શકે છે આપણા માટે. મનને શાંત રાખીને કાર્ય કરશો તો જરૂરથી આવનારા સમયમાં તમને મજા આવશે. છેલ્લી રાશિ મીન રાશિ, ગણેશજી કહે છે મીન રાશિના જાતકો, યુવાનોને કરિયર સંબંધિત સારી માહિતી મળી શકશે. પૈસાની લેવડ દેવડમાં ના મામલામાં વિશ્વાસ ના કરતા. તમારી યોજનાઓ, તમારા મગજમાં જે કાંઈ પણ ચાલી રહ્યું છે, જે તમારા ફ્યુચર પ્લાન્સ છે, જે કરવાના છો, એ પહેલાંથી કોઈને પણ ના બતાવતા, કોઈને પણ ડિસ્ક્લોઝ ના કરતા, ન કરતો કાર્યો અટકી શકે છે, તમને નુકસાન થઈ શકે છે. એટલે કે ડિસ્ક્લોઝ કર્યા વગર ડાયરેક્ટલી કાર્ય કરશો તો ખરેખર તમને મજા આવશે. જીવનસાથી અને પરિવારના સભ્યો સાથે સારું તાલમેલ બનીને રહેશે, સહયોગ મળશે. ગરીબોને અનાજ અને વસ્ત્રોનું દાન કરશો તો મીન રાશિના જાતકો, જરૂરથી આવનારી સમસ્યાઓ, બાધાઓ દૂર થતી દેખાશે અને જીવનમાં આગળ વધવાનો મોકો તમને મળશે. આ અઠવાડિયું મીન રાશિના જાતકો, આપણા માટે સારું રહેશે. બિલકુલ. હવે સમયના અભાવે આપણે આજની આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ. ચિરાગભાઈ, આપ અમારી સાથે આ જોડાયા, ખૂબ ખૂબ આભાર. શ્રી ગણેશાય નમઃ. તો દર્શક મિત્રો, હવે આવતા રવિવારે ફરી મળીશું આ જ જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં અને જણાવીશું આપના રાશિફળ આવનારું સપ્તાહ જે છે એ કેવું રહેશે તે. અત્યારે રજા આપશો. નમસ્કાર.